આઝાદીને વર્ષ વીતવા છતાં પણ આજ દિન સુધી કચ્છના બંદરિયા શહેર માંડવીને રેલ સેવા મળતી નથી માંડવી શહેરના બીચ અને મહેલના કારણે દર વર્ષે લાખો પ્રવાસી આવે છે પરંતુ રેલ માંગણીઓ અંગે પરિણામ શૂન્ય રહેતા વિકાસ પર અસર પડી રહી છે દેશ આઝાદ થયો ન હતો ત્યારે ઓગણીસો પચીસમાં સમુદ્ર માર્ગે માંડવીની મુલાકાતે આવેલા મહાત્મા ગાંધીએ રેલવે સુવિધા પૂરી પાડવાનું સૂચન કર્યું ત્યારબાદ રેલમંત્રી બહાદુર શાસ્ત્રી 62 વર્ષ પહેલાં માંડવી આવ્યા ત્યારે પણ આ નગરને ટ્રેન સેવાથી જોડવાની રજૂઆત કરાઈ હતી તો ત્યારથી અત્યાર સુધી માંડવીને રેલવેની સુવિધા આપવા વિવિધ સ્તરે રજૂઆત મુકાઈ છે તેમ છતાં રેલવે ન મળતા પ્રવાસન સહિતના વિકાસ પર માઠી અસર થઈ રહી છે ઓગણીસો અઠ્ઠાવનની સાલમાં શાસ્ત્રીજી માંડવી આવ્યા ત્યારબાદ અત્યાર સુધી ઓગણચાલીસ મંત્રી બદલાઈ ગયા તેમ છતાં માંડવીને રેલવેની સુવિધા આપવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી મસ્કત અને દુબઈ સહિતના વિદેશો અને મુંબઈ રાજકોટ અમદાવાદ વડોદરા રેલવે સુવિધા ન મળવા પાછળ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ પણ કારણભૂત હોવાનું ચિત્ર સપાટીએ આવ્યું છે આજે માંડવી શહેરને હજુ સુધી રેલવે સેવાથી જોડવામાં આવ્યું નથી એક સમય આવ્યો તો વર્ષો પહેલા કે માંડવી શહેર ધમધમતો હતો તો આજે માંડવીની બીચ પણ એટલી ધમધમી રહી છે ઘણા બધા પર્યટકો માંડવીના બીચ સુધી પહોંચે છે પણ એ લોકો રેલવે સુવિધા ઝંખે છે આજે રેલવે સુવિધાથી માંડવીને જોડવામાં આવ્યું નથી લાંબા સમયથી માંડવી શહેરને અન્યાય કરવામાં આવી રહ્યો છે પહેલામાં વહેલી તકે માંડવી શહેરને રેલવે સેવાથી જોડવું જોઈએ પાંચ વર્ષ પહેલા માંડવીને કોસ્ટલ એરિયા હોવાથી રેલવે હેઠળ આવરી લેવા સર્વે કરાયો હતો આ ઉપરાંત માંડવી ગાંધીધામ વાયા મુંદ્રા માટે ચાલીસ વર્ષમાં બે વાર મોજણી કરાઈ હતી મુંદ્રાના અદાણી પોર્ટ દ્વારા માલ પરિવહન માટે ખાનગી ધોરણે રેલવે લાઇન બિછાવવામાં આવી છે શિરાચા સુધી આ લાઇન છે જે માંડવીથી વીસ કિલોમીટરના અંતરે હોવાથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ પાટા નાખી શકાય તેમ છે જે તે સમયે માંડવીને રેલ સેવા આપવા અંગે બુલંદ માંગ ઉઠતા રેલવેએ સર્વે કર્યો હતો જો કે આ રૂટ ખર્ચાળ હોવાથી જે તે સમયે પ્રોજેક્ટ મુલતવી રખાયો કે આજે માંડવી બીચ તરીકે એક પર્યટકોના એક સ્થળ બની ગયું છે બીચમાં ત્યાં અત્યારે લોકો ઘણા બધા આવી રહ્યા છે આખા હિન્દુસ્તાનને કા ફોરેનથી પણ આજે જે લોકો આવે છે માંડવી બીચ ઉપર જાય છે આજે પર્યટકોની સંખ્યા વધી ગઈ છે માંડવી જવાળાની એ હિસાબે આખા ઇન્ડિયામાંથી જે પર્યટકો માંડવી બીચ ઉપર જાય છે આપણા વ્હાઈટ ડેઝર્ટ જાય છે એના માટે આપણે માંડવીની આજે ભૂકંપ પહેલાં અમારા એસોસિએશને માગણી કરેલ હતી જેના અનુસંધાને રેલવે બોર્ડે સર્વે પણ કરાવ્યું હતું તો જે તે વખતે સર્વેમાં એ લોકોને વાયબલ નહોતું લાગ્યું એટલે કે પેસેન્જર માટે ચલાવવી એ લોકોને ત્યારે નુકસાની દેખાતી હતી એટલે એ લોકોએ મંજૂર નથી કરી પણ હાલના સંજોગે જે પણ પર્યટક સ્થળ તરીકે જે વિકસી રહ્યું છે માંડવી બીચ ને માંડવીમાં અત્યારે પર્યટકોની સંખ્યા વધી રહી છે ઉલ્લેખનીય છે કે હાલમાં માંડવી ખાતે બીચનો વિકાસ થયો છે આ ઉપરાંત વિજય વિલાસ પેલેસ ગોધરા સહિતના પર્યટન સ્થળોને કારણે લાખો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે તો આજના સમયની માંગ જોતા માંડવીને ભુજ અથવા ગાંધીધામ સાથે રેલવે ટ્રેકથી જોડવું જરૂરી બન્યું છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ